રાજકોટમાં કાપડના વેપારીઓએ જીએસટીના વધારાના દરનો વિરોધ કર્યો. આજે હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનના નેતૃત્વમાં શહેરના કાપડના વેપાર સાથે સંકળાયેલા 10 વેપારી સંગઠનો જોડાઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપશે અને આગળની રણનીતિ આજે ઘડવામાં આવશે. વેપારીઓએ જણાવ્યું હતું કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે હડતાલ પર ઉતરીશું. જી, ટેક્સટાઇલમાં રેડીમેડ ગાર્મેન્ટ્સ અને ટેક્સટાઇલ ટ્રેડ ઉપર સરકાર દ્વારા તારીખ 1/1/2022 5% ને બદલે 12% જીએસટી લાદવામાં આવ્યાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેના વિરોધમાં અમે સરકારને આવેદનપત્ર, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે 12%નો અમારો સમગ્ર વેપારી આલમનો વિરોધ છે. 12% અસહ્ય છે. કોઈ પણ વેપારી કે નાનામાં નાના માણસ નાનામાં નાના વેપારીને અસર કરતા છે માટે અમારો વિરોધ છે. 12%નો કોઈ પણ સંજોગોમાં અમે સ્વીકાર્ય નથી. અમને 12%નો વેરો કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને સરકાર આ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચે એવી અમારી માગણી છે. આગામી જો સરકાર દ્વારા રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના વેપારીઓ, સમગ્ર ભારતના વેપારીઓ આંદોલન કરશે. અમે પણ એની સાથે છીએ. અમે પણ આંદોલન કરશું. ઓકે.